તો સુરભીબેન સૌથી પહેલા શું બનશે? સૌથી પહેલા આપણે મલાઈ પરાઠા બનાવીશું. મલાઈ પરાઠા? યસ. અચ્છા, એટલે જમવામાં લઈ શકાય તેવી વેરાઈટી? યસ. ઓકે, અને શું ખાસિયત છે આની? જો, એક તો જે પ્રમાણે આપણે ગૌરી વ્રતમાં જોઈએ એ પ્રમાણે જ વાનગી બનાવેલી છે, અને એની સાથે સાથે આ વાનગી એવી છે કે જે પરાઠા બનશે ને એ એકદમ સરસ સોફ્ટ બનશે, ખાવામાં એકદમ આમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલા સરસ બનશે, અને દીકરીઓને મજા પડી જશે કે ના આમ પેટ ભરાયું. આમ નહીતર શું થાય કે ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ એ જ બંને ખાતા હોઈએ છીએ, અને વધુમાં પૂરી મમ્મી બનાવી દેતી હોય તો એમાં એવું થાય કે ના હવે તો આ નથી જ ખાવું. સૌથી પહેલા કણક તૈયાર કરીશું. એક બાઉલ ઘઉં નો લોટ લઈશું. એક ચમચી મલાઈ ઉમેરીશું. એક નાની ચમચી ઘી લઈશું. ઘણા લોકો એવા હોય છે કે જે આજે 5 દિવસ છે એ દરમિયાન તેલ પણ નથી વાપરતા, ઘી જ વાપરે છે. એટલે કઈ તળીને આપવું હોય તો એ પણ ઘી માં જ તળે. દૂધ લઈશું, દૂધ થી લોટ બાંધીશું. ઓકે, અને કણક કેવી તૈયાર થશે? પરાઠા જેવી. અચ્છા, ઓકે. આજથી ગૌરી વ્રત શરૂ થાય એટલે 2 દિવસ પહેલા તમે માર્કેટમાં જાઓ ને તો સખત ભીડ હોય. જવારાની લહેરિયો તમે જુઓ તો એના પર બહુ જ ભીડ હોય, અને તું જો ને તો એટલું સરસ દેખાતું હોય ને કે આપણે કરતા ન હોય છતાં પણ આપણે લેવાની તો ઈચ્છા થઈ જ જાય કે ચલો જવારા ઘરે લઈ જઈએ. યસ યસ, એકદમ સરસ ગોઠવીને મૂક્યા હોય, શકન લાગે આપણે ઘરે લઈ ગઈએ તો. અને બીજું, કરિયાણા વાળા પાસે ડ્રાય ફ્રૂટ ની લાઈન હોય, સુકા મેવા માટે તો પડા પડી થતી હોય. સાચી વાત છે. જો, કણક સરસ તૈયાર થઈ ગઈ છે. ઓકે, હવે પૂરણ બનાવી લઈશું. પનીર લઈશું, 50 ગ્રામ પનીર લઈશું. હા, સૂકી દ્રાક્ષ ને બારીક સમારી લીધી છે. ઓકે, 1 ચમચી લઈશું. એની સાથે કાજુ બદામ નો ભૂક્કો લઈશું. 2 ચમચી લઈશું. ઓકે, એટલે એકદમ થોડા રિચ પરાઠા છે. 5 ચમચી મરી પાવડર લઈશું. હવે મિક્સ કરી લઈશું. ઓકે, પૂરણ તૈયાર છે. હા, હવે પરાઠા વણી લઈશું. હા, આવી રીતે થેપી અને વચ્ચે પૂરણ ભરી લઈશું. ઓકે, એક મોટી ચમચી જેટલું પૂરણ લઈશું. ઓકે, આજ પરાઠાને આપણે થોડા ગળ્યા કરવા હોય તો કઈ કરી શકીએ આપણે? હા, કરી શકાય ને. જ્યારે આપણે જે કણક તૈયાર કરી ને એમાં દળેલી ખાંડ તમે થોડી ઉમેરી દો, અથવા તો ગોળના પાણીથી તમે લોટ બાંધી દો તો પણ બહુ જ સરસ બને. આપણે પુડલા બનાવીએ કે ગળી રોટલી બનાવીએ ને એવી રીતના બનશે, એટલે સરસ લાગશે. હવે વણી લઈશું. શેકી લઈશું. યસ, આ રીતે નાના નાના જ પરાઠા બનાવીશું. ઘી થી શેકી લઈશું. પરોઠું શેકાઈ ગયું છે. સર્વ કરી લઈએ. મલાઈ પરાઠા તૈયાર છે અને એને દાડમના રાયતા સાથે સર્વ કર્યા છે. તમે ચોક્કસથી બનાવજો.
તો સેજલબેન આજે મસાલા શીખ બનાવતા પણ શીખવાડી દો. યસ. અને ખાલી દાબેલી સાથે જે ખાઈએ છીએ એ શું કરવા? તો એની સાથે બીજી એડિશનલ ફ્લેવર પણ લઈ જ લઈએ. તો શું વાત છે, એટલે સાંજનો નાસ્તો એકદમ મસ્ત રીતે તમે ત્રણ ફ્લેવરમાં શીખવાડશો. ત્રણ દિવસ ત્રણ અલગ અલગ ફ્લેવર. વાહ, બરાબર. એટલે ચા અને કોફી સાથે હરતા ફરતા ખાઈ શકે એવો નાસ્તો. હા, તો કઈ કઈ ફ્લેવર્સ લીધી છે તમે? એક તો આપણી બેઝિક મસાલા છે. હા, પછી એની સાથે બધાની ફેવરિટ એવી પાણીપુરી મસાલા સિંગ. આહા, શું વાત છે. અને પછી મેક્સિકન મસાલા સિંગ. અચ્છા, થોડો કામ મતલબ બીજી કોઈ રેસિપીમાં પણ તમે એને વાપરી શકો? હા હા, કેમ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હા, સૌથી પહેલા બેઝિક મસાલા સિંગ લઈએ છે. એક નાની ચમચી તેલ લેશો અને એક કપ શિંગદાણા. એટલે આ કયા શિંગદાણા છે? રેગ્યુલર શિંગદાણા જ છે, શેકીને લીધા છે. અચ્છા, ઓકે. અને ફાડા કરી લીધા છે. બરાબર. એટલે આમાં આપણે ખારી શિંગ નથી વાપરતા? ના ના ના, રેગ્યુલર શિંગદાણા શેકીને એને એના ફોતરા કાઢીને ફાડા કરી લીધા. બરાબર છે, ઓકે. મીઠું. આગળ થોડો ચાટ મસાલો લઈએ છે, એટલે મીઠું એ પ્રમાણે લેવાનું. એક ચપટી જેટલો ચાટ મસાલો. ચાટ મસાલો વધારે નથી લેવાનો. 5 ચમચી ગરમ મસાલો. ઓકે. અડધી નાની ચમચી લાલ મરચું પાવડર. તીખું ગમતું હોય તો વધારે ઉમેરી શકાય. ઓકે. હું તમને મારી વાત કરું ને, તો મેં જ્યારે બનાવી હતી ઘરે, તો થોડીક આમ બળી ગઈ હોય ને, હા, એવો ફ્લેવર આવતો હતો. એટલે બળી ગઈ એટલે શીંગ બળી ગઈ કે મસાલા? ના, મસાલો. તો તે કેવી રીતે કર્યું તું એ? આજ રીતે કર્યું તું, પણ મને લાગે છે કે મેં કદાચ વધારે પડતું શેકી દીધું હશે એના લીધે. એ જ જ અત્યારે હું હજી તને એમ કહેવા જ જતી હતી કે આપણે આ ગરમ કેમ કરીએ છે, એનું કારણ શું છે કે આ જે બધા મસાલા છે ને, શિંગ ઉપર થોડા કોટ થઈ જાય અને મસાલા થોડા ચડી જાય, તમને કચાશ ના લાગે, એટલું જ કરવાનું છે. અને આટલું કર્યા પછી હવે ગેસ બંધ પણ કરી દઈએ. અચ્છા, ઓકે, બરાબર છે. એટલે આને બહુ ટાઈમ આપણે ગેસ ઉપર રાખવાની જરૂર જ બિલકુલ નહીં. તમે તેલ ગરમ કરો, શિંગદાણા નાખો, મસાલા કરો, એક અડધી મિનિટ જેવું થવા દો અને ગેસ બંધ કરી દો. અચ્છા, મેં વધારે શેકી દીધું. હા હા, એટલે મસાલા બળી ગયા હોય ને એવું લાગે. બરાબર. હા, એટલે સ્વાદ આમ થોડોક ફરી જાય. હા હા હા. આ અત્યારે આપણે જે મસાલા શિંગ બનાવી રહ્યા છે એમાં બહુ જ ખાસ ધ્યાન રાખવા જેવું કઈ બાબત નથી. એક શિંગ શેકીએ ને ત્યારે એ બળી ન જવી જોઈએ, એ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે એને એકલે ખાઈએ છે, એટલે સહેજ પણ બળેલી ફ્લેવર ન આવે. ના આવી જોઈએ. ઓકે, ડન. હવે ગેસ બંધ કરીને થોડું ઠંડુ થવા દીધું અને ઠંડી થઈ ગયા પછી હવે દળેલી ખાંડ ઉમેરીએ. અચ્છા, આમાં થોડું લાલ મરચું અને દળેલી ખાંડ આગળ પડતી લેવાની. બરાબર, ઓકે. હવે એક મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરશો. ઓકે. તો રેડી છે બેઝિક મસાલા શિંગ. એને એક બાઉલમાં લઈ લઈશું. મસાલા શિંગ તૈયાર છે. હવે મેક્સિકન ફ્લેવર લઈએ. તો પાણીપુરી ક્યારે લેશો? લઈએ છે આના પછી એ લઈએ. ઓલિવ ઓઇલ લઈશું. ઓકે, એક ચમચી. જો તમારે ઓલિવ ઓઇલ નથી વાપરવું તો કોઈ સાદું તેલ પણ તમે લઈ શકો છો. હવે એક કપ શિંગદાણા લઈશું. હા. મિક્સ હર્બ્સ લઈએ છે, અડધી નાની ચમચી. એક ચપટી જેટલો ચાટ મસાલો. મેક્સિકન મસાલો લઈએ છે, એક નાની ચમચી. મરી પાવડર 5 ચમચી. અને ચીલી ફ્લેક્સ એટલે કે પાંદડી મરચું 5 ચમચી. ઓકે. મીઠું લઈશું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી લઈએ. ઓકે. અહીંયા ધ્યાન રાખવાની વાત એ પણ છે કે તેલ વધારે ન પડવું જોઈએ. તેલમાં કોટિંગ થાય ને એટલું જ તેલ આવવું જોઈએ. ઓકે. તો આનો ઉપયોગ આપણે કોઈ વાનગીમાં કરવો હોય તો શેમાં કરી શકીએ?
અત્યારે ચલો દાબેલીની વાત કરીએ કે દાબેલીમાં મસાલા શિંગ તો લઈએ જ છે, બરાબર. હવે એમાં મારે કરવું છે ફ્યુઝન. ઓકે, મેં મેક્સિકન ફ્લેવર કરી, તો મેક્સિકન ફ્લેવરમાં દાબેલીનું જે પૂરણ છે એ તો એ બનાવશું જ, પણ એની સાથે જે ચટણીઓ છે ને એમાં થોડા ફેરફાર કરશું. મેક્સિકન સોસ કે મેક્સિકન સ્પ્રેડ કંઈક લગાવીએ, થોડું સાલ્સા, હા હા એ પણ ચાલે. અને એમાં આ ફ્લેવરની શિંગ મૂકો તો એક ફ્યુઝન બની ગયું. યસ, અને એની સાથે કોઈ ટિપિકલ મેક્સિકન રેસીપી, હા, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક તમે સેટ કરી જ શકશો. ઓકે, બરાબર છે. એટલે સપોઝ કે બરીટો બાઉલ લેતા હોઈએ કે કોઈ ફ્રેન્કી લેતા હોઈએ તો એમાં પણ આપણે લઈ શકીએ. લેવાય લેવાય. તો રેડી છે મેક્સિકન મસાલા શિંગ. યસ, હવે વારો છે પાણીપુરી ફ્લેવરની મસાલા શિંગ શીખવાનો. હવે તો શીખવાડવું જ પડશે પાણીપુરી ફ્લેવર, કેમ નહીં. યસ, એના માટે લઈશું તેલ. આમાં પણ નથી શેકવાનું? આમાં એટલે નથી શેકતા કે એમાં આપણે જે ફુદીનો ને બધું લઈએ છે ને એ થોડું બળી જશે ને, તો ટેસ્ટ મજા નથી આવતી, એટલે આને પણ કાચું જ રાખશું. બરાબર છે. એક નાની ચમચી તેલ લીધું, એક મોટી ચમચી ફુદીના પાવડર. ઓકે, એકદમ લીલો છમ છે આ. હા, ફુદીના પાવડરને એકદમ ગ્રીન રાખવો હોય એના માટે શું કરશું, બરાબર? તો સૌથી પહેલાં ફુદીનાને જ્યારે તમે બજારમાંથી લાવો ત્યારે એની ડાળખી છે એનો ઉપયોગ નહીં કરો. ઓકે, અને એકલા પાંદડા લો. બરાબર, પાંદડાને ધોઈ અને એકદમ સરસ કોરા કરી દેવાના. જો થોડા પણ પાંદડા ભીના હોય ને તો એના જે પાંદડા છે એનો કલર ચેન્જ થઈ જશે. બરાબર. અને એટલું કર્યા પછી એને માઇક્રોવેવ કરીએ છે. માઇક્રોવેવમાં તમે ફુદીનાનો પાવડર બનાવો ને તો એનો ગ્રીન કલર બહુ જ સરસ જળવાઈ રહે છે. ઓકે, થોડું ચાલુ બંધ કરવાનું 30-30 સેકન્ડ માટે, અને લગભગ 1-2 મિનિટમાં ફુદીનો સુકાઈ જાય છે. ઓકે, અને પછી ક્રશ કરી લો. વાવ, હા, એ રીતે આપણે ગ્રીન ફુદીનાનો પાવડર તૈયાર કરીએ છે, અને એનાથી એની ફ્લેવર પણ સરસ રહે છે. હા, એક્ચ્યુઅલી બહુ જ સરસ એની ફ્લેવર અહીંયા સુધી આવી રહી છે. એટલે હવે વરિયાળીનો પાવડર લઈએ છે. ઓકે, અડધી નાની ચમચી વરિયાળી પાવડર, 5 ચમચી સંચળ પાવડર, 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી મરી પાવડર, મિક્સ કરી લઈએ. એટલે આમાં આપણે લાલ મરચું તો નહીં નાખીએ? નહીં. ઓકે, મને તેલ થોડું ઓછું લાગી રહ્યું છે. અચ્છા, એટલે થોડું તેલ ઉમેરું છું. એક કપ શિંગદાણા, તો પાણીપુરી ફ્લેવરની મસાલા શિંગ પણ તૈયાર છે. વાવ, હવે ત્રણેય ફ્લેવરની શિંગને સર્વ કરી લઈશું. યસ, પાણીપુરી, મસાલા શિંગ. અને આ બધું આપણે કેટલા દિવસ સુધી સારું રાખી શકીએ, સ્ટોર કરી શકીએ? લગભગ 10-15 દિવસ સુધી. ઓકે, અને મેક્સિકન ફ્લેવર તો રેડી છે. હરતા ફરતા ગમે ત્યારે ખવાય એવી 3 ફ્લેવરની મસાલા શિંગ. હીરાબેન, મુઠિયામાં તો તમે એકદમ અલગ વેરાયટી બનાવી, હવે લોચામાં પણ અલગ વેરાયટી છે. તો શેઝવાન લોચો આવો આઈડિયા કઈ રીતે આવ્યો? મને એમ પણ શેઝવાન ચટણી તો મને બહુ જ ભાવે છે, શેઝવાન મસાલા અને બધું બહુ જ ભાવે છે. તો એમ થઈ ગયું કે આજે શેઝવાન સાથે ટ્રાય કરું. એકવાર મેં ટ્રાય કર્યો તો ખૂબ જ સરસ લાગ્યો, અને એની સાથે ચીઝ પણ છે, બરાબર છે, એટલે બહુ જ સરસ લાગશે. ઓકે, શરૂ કરીએ? હા, ચોક્કસ. હવે આપણે એક બાઉલ લઈશું. હા, અને આપણે આ ચણાની દાળ લીધેલી છે, જે રેગ્યુલર લોચામાં આવે છે એ જ છે. ચણાની દાળ, ચોખા અને અડદની દાળ છે. ઓકે, એમાં એક બાઉલ આપણે ચણાની દાળ લઈએ તો એક ચમચી અડદની દાળ અને એક ચમચી ચોખા છે. ઓકે, એ બંનેને આપણે ઓવરનાઇટ પલાળેલા છે. ઓવરનાઇટ તમારે ના પલાળવા હોય તો 5-6 કલાક માટે પલાળીને રેડી કરેલા છે, અને પાણી કાઢી લીધેલું છે. ઓકે, એને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે પહેલાં. હા, અત્યારે આપણે હાફ પોર્શન લઈશું એમાંથી.
પાણી ના આવવું જોઈએ? ના, પાણી આવે તો વાંધો નથી, કારણ કે એમ પણ થોડો લૂઝ હોય છે લોચો. હા હા હા, ઓકે. દહીં લઈશું એ લગભગ આપણે 2 ચમચી જેટલું દહીં લઈશું. ઓકે. અને આ દહીં આપણે થોડું ખાટું લેવાનું છે. હા. અને થોડુંક આપણે પાણી ઉમેરીશું. અચ્છા. હવે એને ક્રશ કરીશું થોડું. હવે એને આપણે થોડું ચેક કરી લઈશું. જો થીક બેટર થઈ છે તો આપણે એમાં થોડું પાણી નાખવું પડશે હજી પણ. ઓકે. એટલે કેવું હોવું જોઈએ એનું ખીરું? થોડું લિક્વિડ વધારે હોવું જોઈએ, જે આપણે ખમણમાં હોય છે એના કરતાં થોડું લિક્વિડ હોય છે. અચ્છા, બરાબર. 5 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. હા. અને થોડું હલાવી દઈશું. લીલા મરચા છે જે ક્રશ કરેલા, એ 1/4 ટીસ્પૂન જેટલું લઈશું. અને આદુની પેસ્ટ છે, એ પણ આપણે 5 ચમચી જેટલું લઈશું. અચ્છા. એમાં થોડીક હિંગ નાખીશું આપણે. એનાથી આપણે લોચામાં સ્વાદ અને સુગંધ બંને સરસ આવશે. ફરીથી આપણે ક્રશ કરી લઈશું. એકદમ આપણે સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું. ઓકે. હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું આપણે. ઓકે. હવે એક થોડીક જ આપણે 5 ચમચી જેટલી આપણે હળદર નાખીશું. હા. અને એને મિક્સ કરી લઈશું. ઓકે. હવે એમાં આપણે ખાવાના સોડા છે. હા. જે એ આપણે 5 ચમચી જેટલું નાખીશું. ઓકે. અને સાથે થોડુંક આપણે પાણી નાખીશું. કારણ કે હજી આપણે એને બેટર થોડું પતલું કરવાનું છે. અચ્છા, ઓકે. સોડા નાખ્યો છે એટલે આપણે થોડુંક બરાબર મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવીશું. ઓકે. સરસ ફીણી લઈશું. હા, એકદમ બધું મિક્સ કરી દઈશું. બરાબર. આ રીતનો બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે સ્ટીમરમાં ગ્રીસ કરીને ડીશ મૂકેલી છે એમાં આપણે આ ખીરું મૂકી દઈશું. ઓકે. હવે આને આપણે 10-15 મિનિટ માટે આપણે સ્ટીમ કરવા દઈશું. ઓકે. લોચો થઈ ગયો હશે? હા, હવે થઈ ગયો હશે. ઓકે, ચેક કરી લઈએ. હા, ચેક કરી લઈએ. એકદમ સરસ તૈયાર છે. યસ યસ. હવે આપણે એની ઉપર શેઝવાન ચટણી લગાવીશું. હા. આખું ઉપર આપણે આખી શેઝવાન ચટણી ઉપર લગાવી દઈશું. ઓકે. હવે તેના પર આપણે ચીઝ લગાવી દઈશું. ઓકે. છીણી કરીશું આખું. ચીઝ પણ આપણે વધારે ઓછી છીણી લઈશું. ઓકે. એમાં તો કોઈ માપ જ ના હોય. હા. ઢાંકી દઉં ફરીથી? હા, હવે આપણે એને 1 મિનિટ માટે ઢાંકી દઈશું. ઓકે. સ્ટીમ કરી. એટલે ચીઝ થોડું મેલ્ટ થઈ જાય? હા, બસ ત્યાં સુધી જ. ઓકે. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે લોચાનો મસાલો બનાવી દઈએ. હા. એક બાઉલ લઈશું. તેમાં આપણે શેકેલું જીરું છે. હા. જે આપણે 1 મોટી ચમચી લઈશું. અચ્છા, ઓકે. લોચામાં જે ટેસ્ટ આવે છે મસાલાનો એ મેઇન આનો જ છે, શેકેલા જીરા. ઓકે. પછી 1/2 ચમચી આપણે કાળા મરી પાવડર છે. હા. હવે ચાટ મસાલો છે એ પણ 1/2 ચમચી છે. ઓકે. પછી જે આપણે આ સંચર પાવડર કહીએ છીએ એ પણ 1/2 ચમચી. ઓકે.
પછી લાલ મરચું પાવડર છે એ પણ અડધી ચમચી. હા, અને સેજ મીઠું, મીઠું બહુ જ ઓછું લેવાનું છે. હા, સંચર છે, હા, ચાટ મસાલો છે, હા, એટલે એક સેજ જ એમ લઈશું. હા હા, બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું. ઓકે, તો આ મસાલો આપણે કોઈ ખીચા સાથે કે બીજા કોઈ ફરસાણ સાથે લઈ શકીએ ખરા? હા, સરસ લાગે. બરાબર, તો હવે આ મસાલો આપણો રેડી છે. યસ, તો હવે જોઈ લઈશું ચીઝ મેલ્ટ થઈ ગયો છે. હા હા, અરે વાહ, એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું. હા, હવે આને સર્વિંગ પ્લેટમાં જ આપણે લઈ લઈશું. યસ, વાવ, બહુ જ સરસ, એકદમ ચીઝી ચીઝી દેખાય છે. હવે ઉપરથી આપણે લોચાનો મસાલો સ્પ્રિંકલ કરીશું થોડો. હા, તો તૈયાર છે આપણો શેઝવાન ચીઝી લોચો.